રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના માટે એક પંડાલ પણ લગાડવામાં આવ્યું છે। આ પંડાલમાં ગઈકાલે રાત્રે રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમય હતો રાતના 10:15 વાગ્યાનો અને ત્યાં અચાનક જ પોલીસ આ કાર્યક્રમને બંધ કરાવવા માટે પહોંચી। સ્વાભાવિક છે, પોલીસનું આ કામ પણ છે, કારણ કે પરમિશન જે હોય છે તે રાતના 10 વાગ્યા સુધીની હોય છે અને પછી જ્યારે તમારે કાર્યક્રમ કરવો હોય તો તેના માટે સ્પેશિયલ પરમિશન લેવી પડે છે અને આ સ્પેશિયલ પરમિશન કાં તો 11 વાગ્યા સુધીની કાં તો 12 વાગ્યા સુધીની પોલીસ પોતે પોતાની રીતે આપી શકે છે, તેની સાથે કોઈ ઓબ્જેક્શન નથી। પરંતુ ત્યાં જ્યારે પોલીસ પહોંચી અને પોલીસે આ કાર્યક્રમને બંધ કરાવવા માટે ત્યાંના જે શહેર ભાજપના અધ્યક્ષ છે મુકેશભાઈ, તે મુકેશભાઈને કીધું કે હવે આ કાર્યક્રમને બંધ કરી દો, તો મુકેશભાઈને પોલીસની આ વર્તણૂક છે એ ગેરવર્તણૂક લાગી અને તેમણે કહ્યું કે પોલીસે જે રીતે અમારી સાથે વર્તણૂક કરી તે વ્યાજબી ન હતી, કારણ કે આ કાર્યક્રમ જે હતો એ રાષ્ટ્રભક્તિનો ત્યાં થઈ રહ્યો હતો અને ગણેશ પંડાલમાં હતો। મુકેશભાઈ, સવાલ પણ અહીંયા એ જ ઊભો થાય છે કે રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ હોય, ગણેશ પંડાલનો કાર્યક્રમ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, જો સામાન્ય જનતા કાર્યક્રમ કરતી હોય છે તો પોલીસ તેને બંધ કરાવે તે સ્વાભાવિક છે। જુઓ મુકેશભાઈએ શું કહ્યું હતું। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગણપતિ મંગલ મહોત્સવનો બીજો દિવસ હતો અને એ દિવસે દેશભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। અત્યંત ધાર્મિક અને પવિત્ર વાતાવરણની વચ્ચે રાજકોટની ધર્મપ્રેમી જનતાઓ દર્શનાર્થે પણ આવતી હતી અને એક બાજુ સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હતો। રાજકોટના ઘણા બધા બુઝુર્ગ લોકો ત્યાં બેઠા હતા અને ઘણા બધા કાર્યકર્તાઓ હતા, મારી પણ ઉપસ્થિતિ હતી અને બરાબર મને એવું લાગે છે કે 10:05 સમય હતો અને એ વખતે જ પોલીસ ઇન્સ્પેક્ટરને આવ્યા અને એમનું કહેવાનું એવું થતું હતું તો બંધ કરો, પણ એમનો જે બંધ કરવાની વ્યવહાર જે હતો, એમની જે સૂચના હતી એ થોડીક અમને ગેરવ્યાજબી રહી ગઈ, એટલે મેં રજૂઆત કરી કે શું કામ, શું કારણસર સાહેબ બંધ કરવાનો આપ કહો છો, એટલે એમ કીધું કે અત્યારે સમય થઈ ગયો છે બંધ કરો, એટલે મેં કીધું અહીંયા કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી થતી, અહીંયા ધાર્મિક કાર્યક્રમ છે, બુઝુર્ગ લોકો બેઠા છે અને દેશભક્તિનો કાર્યક્રમનો માહોલ છે, તો આપ એવી સૂચના આપો કે ધીમું કરો માઇક, તો અમે ધીમું કરી દઈ, પણ બંધ કરવાનું મને એવું લાગે છે કે આ તમારો નિર્ણય વ્યાજબી નથી, એટલે એમને કીધું સીપી સાહેબ સાથે વાત કરો, મેં સીપી સાહેબને કીધું સાહેબ એવી કોઈ મને એવું લાગે છે કે સાહેબ આ નિર્ણય આપનો વ્યાજબી નથી અને તમે કહો તો હું માઇક ધીમું કરાવી શકું છું પણ કાર્યક્રમ બંધ કરી શકાય એવી નથી, કારણ કે કાર્યક્રમ સરસ રીતે ચાલે છે અને હજી એવો કોઈ સમય પસાર નથી થયો, પણ એમનો જે વ્યવહાર હતો એ વ્યવહાર વ્યાજબી ન લાગ્યો એટલે મેં સીપી સાહેબને એમની રજૂઆત કરી। ગાઈડલાઈન હોય તો અમારે એને અનુસરવી જ જોઈએ, પણ એવો કોઈ માહોલ નહોતો કે જ્યાં કોઈ એવી પ્રવૃત્તિ થતી હોય એને બંધ કરાવી પડે, ધાર્મિક વાતાવરણ હતું, કોઈને નડતરૂપ થાય એવું વાતાવરણ હતું અને પછી પણ બંધ કરવાની સૂચના આપે એ વ્યાજબી ન લાગ્યું, એટલે 11:30 પાછે અમે આમ છતાં બંધ કરી દીધો હતો અને કાર્યક્રમ બરાબર 11:30 પાછે પૂરો પણ કર્યો। કોઈ કાયદો તોડવાની ભારતીય જનતા પાર્ટીના કે સામાન્ય કે કોઈ અસાધારણ વ્યક્તિને એ કાયદો તોડવાનો અધિકાર નથી એવું મારું સ્પષ્ટ માનવું છે, પણ એમનો વ્યવહાર પણ ખૂબ સારો હોવો જોઈએ એ પણ મારું માનવું છે। આજ કેવું છે કે તમે અન્ય જગ્યાએ પણ બંધ કરાવો, આ કોઈ એવી પ્રવૃત્તિ નથી થતી કે તમારે બંધ કરાવવા આવવું પડે, કોઈને નડતર નથી, રેસકોર્સના ગ્રાઉન્ડમાં કોઈને નડે એવું નહોતું અને આમ છતાં માઇક બંધ કરાવવાની કે માઇક ધીમું કરાવવાની સૂચના આપ આપી શકો છો, આજ અમારી વાત હતી, એટલે કોઈ અસામાજિક સારી વાત છે, ધાર્મિક પ્રવૃત્તિમાં આવું ન કરવું જોઈએ એવું મારું માનવું છે। સરકારમાં કોઈ રજૂઆત કે ના, એવી આ પ્રાથમિક તબક્કે એવી આવશ્યકતા નથી લાગતી, જરૂર પડશે તો ચોક્કસ ધ્યાન દોરશું મોવડીઓ। મુકેશભાઈ, હવે તમને ખબર પડી કે પોલીસ સામાન્ય જનતા સાથે કઈ રીતની વ્યવહાર કરતી હોય છે। તમે તો ભાજપના અધ્યક્ષ હતા અને શહેર ભાજપના અધ્યક્ષ અને તેમની તમારી સાથે જો આ પ્રકારની વર્તણૂક પોલીસ કરતી હોય તો સામાન્ય જનતા સાથે તો શું નહીં થતું હોય, પરંતુ સામાન્ય જનતા કહેવા જાય કોને અને કહેવા પણ જાય તો તેમનું સાંભળે કોણ, એ પણ એક મોટો સવાલ છે। પરંતુ સવાલ અહીંયા એ બી ઊભો થાય છે કે તમે તો કાર્યક્રમ રાતના 11:30 સુધી ચલાવ્યો, ભલે પોલીસ 10:15 બંધ કરાવવા માટે આવી હતી,
પણ તમે તમારા નીતિ નિયમ પ્રમાણે 11:30 સુધી કાર્યક્રમ ચલાવ્યો હતો અને પોલીસ આવી કારણ કે પોલીસ તમે જે વિસ્તારની અંદર આ પંડાલ નાખેલો છે તે પંડાલ રેસકોર્સ રોડ ઉપર છે અને રેસકોર્સ રોડ ઉપર જ પોલીસ મુખ્યાલય છે સાથે સાથે ઘણા બધા જે પોલીસ અધિકારી સિનિયર અધિકારી છે તેમના ઘર પણ ત્યાં છે અને પોલીસને એક સામાન્ય પીએસઆઈ લેવલના અધિકારીને એમના સિનિયર અધિકારીની ઊંઘ ખરાબ થાય એ જરા પણ પસંદ ન આવે અને કદાચ એટલે જ હશે કે એ પીએસઆઈ લેવલના જે અધિકારી છે એ કાર્યક્રમને બંધ કરાવવા માટે આવ્યા હશે પણ હવે કમસે કમ તમને એ તો ખબર પડી કે એક સામાન્ય જનતા પાસે જ્યારે પોલીસ જાય છે ત્યારે તેમની સાથે કઈ રીતની વર્તણૂક કરવામાં આવે છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝને આપે જો સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો સાથે સાથે બેલ આઇકન પણ દબાવજો એટલે તમને જે પણ અમે ન્યૂઝ મૂકીએ તેનું નોટિફિકેશન મળતું રહે આભાર